ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વને બચાવવા માટે હવે આવનારા દિવસોમાં વ્યૂહરચના ઘડવામાં આવશે। મહત્વનું છે કે પંજાબમાં શાનદાર એન્ટ્રી આમ આદમી પાર્ટીની થઈ ચૂકી છે, જેની કદાચ અસર ગુજરાતની રાજનીતિ પર પણ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં। હા, સાચી વાત છે, કારણ કે હવે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોના ધામા હશે ગુજરાતની ધરતી પર। ત્યારે આજે આ રિપોર્ટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં એવું તે શું કરવા જઈ રહી છે જેની અસર સીધે સીધી જનતા પર જોવા મળશે। આજ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે તેઓ ગુજરાતમાં આવી પહોંચશે। મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, જેને લઈને તડામાર તૈયારીઓ હવે આમ આદમી પાર્ટી ગુજરાત માટે પણ કરશે, અને એટલા માટે જ આવનારા દિવસો માટે આમ આદમી પાર્ટીનું નેક્સ્ટ મિશન છે એ છે મિશન ગુજરાત। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દર 15 દિવસે રોડ શો, રેલીઓ, નુક્કડ સભાઓ આ તમામ પ્રકારના કાર્યક્રમ યોજવા જઈ રહી છે। ભવ્યથી ભવ્ય શો, રોડ શો કરવામાં આવશે, જેનાથી જનતા પણ આકર્ષિત થઈ શકે, અને આ સાથે જ આવનારા દિવસોમાં દિલ્હીના 17 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા હશે, જેના રહેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં ખાસ ઘર કે વિલા પણ ગોઠવવામાં આવી રહ્યા છે, પ્રોપર્ટી ગોઠવવામાં આવી રહી છે, જેઓ દિલ્હીથી આવીને રોકાણ પણ કરી શકે। આ સાથે જ અલગ અલગ રણનીતિ પણ આમ આદમી પાર્ટી ઘડી રહી છે, જેથી તેઓ એક મજબૂત વિપક્ષ તરીકે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી શકે। ત્યારે મહત્વનું છે કે આ જે મજબૂતાઈ સાથે જે આમ આદમી પાર્ટી હવે ગ્રાઉન્ડ લેવલની તૈયારી કરી રહી છે, તો જનતા તેમનો કેટલો સહકાર આપે છે એ પણ જોવાનું ખૂબ જ રસપ્રદ થશે અહીંયા। આમ તો ગુજરાતમાં ક્યારે પણ ત્રીજો પક્ષ ચાલ્યો નથી, પરંતુ હવે લાગે છે કે એ પરિભાષા ગુજરાત માટે કદાચ આમ આદમી પાર્ટી બદલી શકે છે, કારણ કે સત્તાને એક્ટિવ રાખવા માટે, મજબૂતાઈથી સત્તા કામ કરે અને આગળ વધે એ માટે એક ખાસ મજબૂત વિપક્ષની જરૂર છે, અને કદાચ હવે ગુજરાત માટે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી શકે છે તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે। કારણ કે જે હિસાબથી પંજાબની અંદર જે રિઝલ્ટ સામે આવ્યા છે, ખૂબ જ શાનદાર પ્રદર્શન આમ આદમી પાર્ટીનું રહ્યું છે, ત્યારે હવે એ શાનદાર પ્રદર્શન સાથે શું ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટી કમાલ કરી શકે છે કે કેમ, એ તો જોવું રહ્યું। સુરતમાં મહેશ સવાણીના રાજીનામાથી મોટો ફટકો પડ્યો હતો, ત્યારબાદ 6 કાઉન્સિલરો પણ પાર્ટી છોડીને જતા રહ્યા હતા। ગત મહિને જ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દીધું। આનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો। કોઈ પણ મુદ્દા પર પક્ષના કોઈ નેતા સાથે તેમનો કોઈ અનબણાવ નહોતો, કોઈ ઝઘડો ચાલતો ન હતો। રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણીની મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની પણ ચર્ચા હતી, પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી। આપના કાર્યકર્તાઓએ તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પાછા ન ફર્યા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે। એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો। સુરતે જ આપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશા જગાવી, જોકે વર્ષ 2022ની શરૂઆતમાં સુરત સહિત રાજ્યભરમાં આપને ઘણા આંચકાઓ જોવા મળ્યા। પહેલા મહેશ સવાણીએ પાર્ટી છોડી, જે બાદ કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા। યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓ વ્યસ્ત છે, પરંતુ હવે આજ બાદ એટલે કે 10 માર્ચે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, જે બાદ અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા સુધીના તમામ મોટા નેતાઓ આવનારા દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે। ગુજરાતમાં ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા પૂરી તાકાત સાથે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં ઉતરવા જઈ રહી છે, ત્યારે તેની આ મહેનત કેટલી ફળે છે ગુજરાત માટે એ આવનારો સમય જ બતાવશે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવા ન ભૂલતા। નમસ્કાર।